કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો ચાલુ કરીએ આપણે આપણું અકાઉન્ટ્સ, અને અકાઉન્ટ્સની અંદર ચેપ્ટર 1 ચાલતું હતું, પાર્ટ 2 શેરમૂડીના હિસાબો. એમાં અત્યાર સુધી મેં તમને 4 ઉદાહરણ ગણાવ્યા હતા. પાંચમું અને છઠ્ઠું અગાઉથી મળેલા હપ્તાનું છે, એટલે કે પરીક્ષામાં આવતું નથી, એટલે આપણે એને અત્યારે ઇગ્નોર કરીએ છીએ. અને હવે શીખવાનું છે ઉદાહરણ નંબર 7. પરંતુ ઉદાહરણ નંબર 7 શીખતા પહેલાં એની આમનોંધ શીખવી પડશે. શા માટે? કારણ કે ઉદાહરણ 7માં એવું છે કે શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે તો તમારા મગજમાં એક જ પ્રશ્ન હશે કે સાહેબ, પ્રીમિયમ એટલે શું? પ્રીમિયમનો અર્થ શું થશે? તો ચાલો પહેલાં એ શીખીએ, પ્રીમિયમ એટલે શું. તો શેરની જે કિંમત છે એ કિંમત કરતાં વધારે કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તેને પ્રીમિયમથી બહાર પાડે એવું કહેવાય. ધારે કે કોઈ શેરની કિંમત 10 રૂપિયા છે, અને એવું કહે કે એ શેર 50 રૂપિયા લેખે બહાર પાડ્યો, તો 10 રૂપિયા એની મૂળ કિંમત છે, 40 રૂપિયા જે વધારે લીધા એને શું કહેવાય? પ્રીમિયમ. ઓકે, તો શેરની જે કિંમત છે એની કરતાં વધારે કિંમત લેવામાં આવે તો એને કહેવાય પ્રીમિયમથી બહાર પાડ્યા. હવે શેર આપણે કેવી રીતે મંગાવીએ છીએ શેરના પૈસા? તો પહેલું છે કે અરજી વખતે, પછી મંજૂરી વખતે પૈસા મંગાવીએ છીએ, પ્રથમ હપ્તા વખતે અને છેલ્લા હપ્તા વખતે. 4 રીતે પૈસા મંગાવીએ છીએ. પ્રીમિયમના પૈસા ગમે ત્યારે મંગાવી શકીએ, અરજી વખતે ઈચ્છા થાય તો અરજી વખતે, મંજૂરી વખતે થાય તો મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે થાય તો પ્રથમ હપ્તા વખતે, અને છેલ્લા હપ્તા વખતે હોય તો છેલ્લા હપ્તા વખતે પણ મંગાવી શકીએ, અને બધા હપ્તામાં બી મંગાવી શકીએ, એમાં કાંઈ ફિક્સ ન હોય. તો સાહેબ, એની નોંધ કેવી રીતે કરશું? તો યાદ રાખો, ગમે ત્યારે પ્રીમિયમના નાણાં મંગાવવામાં આવે ત્યારે દરેકની બે નોંધ થાય છે, એક બેંકવાળી હોય છે તો બીજી શેર મૂડીવાળી નોંધ હોય છે. તો જે પણ શેર મૂડીવાળી નોંધ હોય એ શેર મૂડીની જે આપણે નોંધ કરીએ છીએ ત્યાં પ્રીમિયમની નોંધ થાય. શેની નોંધ થાય? પ્રીમિયમ. અને અહીંયા પ્રીમિયમને જામીનગીરી પ્રીમિયમ તરીકે લખાય. જો ઉદાહરણ તરીકે અરજીના નાણાં મળે ત્યારે આપણે લખતા હતા બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે, તો પહેલી નોંધ તો એમને રહેશે. પરંતુ શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારે નોંધ થતી હતી શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. અહીંયા મૂડી આવ્યું તો પ્રીમિયમ હોય તો લખાશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. એટલે કે જો અરજીમાં હોય તો પણ શેર મૂડીવાળી નોંધમાં, મંજૂરીમાં હોય તો પણ શેર મૂડીવાળી નોંધમાં, પ્રથમ હપ્તામાં હોય તો પણ શેર મૂડીવાળી નોંધમાં, અને છેલ્લા હપ્તામાં પણ શેર મૂડીવાળી નોંધમાં પ્રીમિયમની રકમ લખાય. વિસ્તૃતમાં દાખલો ચલાવીએ તો ખબર પડશે. તો એની માટે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 જોઈએ તો તમને થોડી વધારે અને વિસ્તૃતમાં ખબર પડશે. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 7.
શું કહે છે ગાંધીનગરની નિસર્ગ ફાર્મા લિમિટેડે 10-1 એવા 80,000 ઇક્વિટી શેર 40 પ્રીમિયમે બહાર પાડ્યા છે. 10 રૂપિયાનો શેર, 80,000 શેર, 40 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ 50 રૂપિયા લેખે બહાર પાડ્યા છે. રકમ નીચે મુજબ મંગાવી. અરજી, મંજૂરી અને આખરી હપ્તા 3 હપ્તામાં જ મંગાવી છે. 14 રૂપિયા, 33 રૂપિયા અને 3 રૂપિયા. 14 રૂપિયા, 33 રૂપિયા, 3 રૂપિયા. 14 છે એમાંથી 10 રૂપિયા પ્રીમિયમ છે, 33માં 30 રૂપિયા પ્રીમિયમ છે. તો અહીંયા બંને વખતે પ્રીમિયમ મંગાવ્યું છે. કંપનીને કુલ 85,000 શેરની અરજી મળી હતી. 80 બહાર પાડ્યા, 85ની અરજી મળી, 5,000ની વધારે મળી. એ શું કરીશું? પરત કરીશું. આગળ જોઈએ. વધારાના શેર અરજદારોની અરજી ના મંજૂર કરી અને તેમના નાણાં પરત કર્યા છે. મંજૂરી અને આખરી હપ્તા વખતે લેણી થતી રકમ સમયસર મંગાવવામાં આવી હતી. દેવામીએ ધારણ કરેલા 2,000 શેર પર મંજૂર અને આખરી હપ્તા સિવાયની રકમના બધા જ નાણાં પૂરેપૂરા મળી ગયા હતા. તો મંજૂરીમાં 2,000 શેર અને આખરી હપ્તામાં પણ 2,000 શેરના નાણાં મળતા નથી. તો ચલો, કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની જરૂરી આમનોંધ લખો. તો ચાલો બાળકો, આપણે હવે આની આમનોંધ લખવાની છે. તો શરૂઆત કરીએ, આમનોંધ કેવી રીતે લખીશું. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ અહીંયા અરજી. અરજીના નાણાં સ્ટાર્ટિંગમાં આપણને મળે છે. તો અરજીના નાણાં મળે ત્યારે આપણે શું નોંધ કરીએ એની? તો અરજીના નાણાં મળે ત્યારે નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. તો ચાલો એની નોંધ કરીએ. બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે. બાજે નથી લખતો. કેટલા રૂપિયા મંગાવ્યા? તો સાહેબ, આપણને અરજી મળી 85,000 શેરની અને મંગાવ્યા છે ટોટલ 14 રૂપિયા. તો 85,000 × 14 રૂપિયા લેખે ગણીશું તો આવશે 1,190,000. ઓકે, હવે બીજી, અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈએ. તો શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. હવે જો બાળકો, અહીંયા મૂડી આવ્યું તો ચેક કરો પ્રીમિયમ છે. હા છે, તો લખો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને વધારાના પૈસાના નાણાં પાછા આપીએ છીએ તો તે બેંક ખાતે. ચલો ગોઠવીએ. 85,000 × 14 રૂપિયા લેખે ટોટલ 1,190,000 રૂપિયા મળ્યા હતા. શેર મૂડી ખાતે કેટલા લઈ જવાય? તો જેટલા શેર બહાર પાડ્યા છે એટલા, 80,000, અને શેરની જે કિંમત હોય એટલી. 14માંથી 10 રૂપિયા પ્રીમિયમ છે તો શેરની કિંમત કેટલી થઈ? 4 રૂપિયા. તો 8×4=32, 320,000 રૂપિયા પ્રીમિયમ. તો જેટલા શેર આપણે મૂડી ખાતે લઈ ગયા એટલા શેર ગુણ્યા પ્રીમિયમની રકમ 10 રૂપિયા છે, તો 8 લાખ. એ અને વધારાના શેર એટલે કે 5,000 શેરના પૈસા આપણે પૂરેપૂરા પાછા આપીશું. પૂરેપૂરા એટલે કે 14 રૂપિયા લેખે 70,000. આપણને 85,000ની અરજી મળી હતી, 5,000 પાછા આપી દીધા. હવે આપણી પાસે 80,000 શેર છે, તો બાકી બધી ગણતરી 80,000 ઉપર કરીશું. ચાલો હવે મંજૂરીના નાણાં મંગાવીએ. શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો બાળકો, મૂડી આવી તો ચેક કરો પ્રીમિયમ છે. હા, તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. હંમેશા પ્રીમિયમ જમા જ થશે.
કેટલા રૂપિયા મંગાવ્યા? તો 80,000 શેર ગુણ્યા 33 રૂપિયા મંગાવીએ છીએ, તો 80,000 ગુણ્યા 33 રૂપિયા 26,40,000 રૂપિયા થશે. શેર મૂડી ખાતે કેટલા આવશે? તો 80,000 શેર ગુણ્યા 33 રૂપિયામાંથી 30 રૂપિયા પ્રીમિયમ છે, તો 3 રૂપિયા વધ્યા, તો મૂડી 3 રૂપિયા છે. 80,000 ગુણ્યા 3, 8 × 3 = 24, 2,40,000. અને પ્રીમિયમ તો 80,000 ગુણ્યા 30 રૂપિયા પ્રીમિયમ છે, તો 24,00,000 રૂપિયા. 4. હવે આના નાણાં મળે ત્યારે, પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. ચલો, અહીંયા એવું કીધું છે કે 2,000 શેરના પૈસા મળતા નથી, તો 80,000માંથી 2,000 હું બાદ કરીશ. તો એનો મતલબ એ કે 78,000 શેરના 33 રૂપિયા લેખે પૈસા મળે છે. 78,000 ગુણ્યા 33 કરીશું તો આવશે 25,74,000. 25,74,000. ચાલો, અરજી અને મંજૂરીના પૈસા મંગાવી લીધા, હવે આખરી હપ્તાના મંગાવીશું. તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. મૂડી આવ્યું, ચેક કરો, પ્રીમિયમ છે? તો સાહેબ નથી, નથી તો નહીં લખવાનું. 80,000 શેરના આપણે 3 રૂપિયા લેખે મંગાવીશું, તો 8 × 3 = 24, 2,40,000 રૂપિયા મંગાવ્યા. એમાંથી પૈસા મળે તો બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. કેટલા મળે છે? તો સાહેબ એમાં પણ 2,000 શેરના પૈસા નથી મળતા, એટલે કેટલા હજાર શેરના મળશે? 78,000 શેરના 3 રૂપિયા લેખે 2,34,000 મળશે. આમાં એવું કંઈ કીધું નથી કે ભાઈ પાછળથી આ રકમ મળી ગઈ, એટલે હવે લખાશે નહીં. કુલ સરવાળો ટોટલ મારીશું, આનું ટોટલ થાય છે 80,68,000. તો બાળકો, આ હતું ઉદાહરણ નંબર 7, જેમાં પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હતા. હવે આપણે આગળ વધીએ અને જોઈએ ઉદાહરણ નંબર 8, જેમાં શું કીધું છે, થોડું આના કરતાં અલગ છે, જોઈશું. ઉદાહરણ નંબર 8, દિશિતા પ્લાસ્ટિક લિમિટેડે કંપનીની સત્તાવાર થાપણ 5,00,000 શેરની છે, શેર દીઠ 10 રૂપિયા ભાવ છે. ચલો, 10 રૂપિયાનો ભાવ 5,00,000 શેરની બનેલી છે. પણ આગળ વાંચીએ તો 11 જુલાઈ 2017ના રોજ કંપનીએ 4,00,000 શેર 80ના પ્રીમિયમથી જાહેર ભરણા માટે બહાર પાડ્યા છે. તો જો 10 રૂપિયા કિંમત હતી, 4,00,000 શેર 80 રૂપિયા પ્રીમિયમથી, એટલે કે ટોટલ 90 રૂપિયા લેખે બહાર પાડ્યા છે. અને રકમ નીચે મુજબ મંગાવી, 11 જુલાઈ 2017ના રોજ અરજી વખતે 84 રૂપિયા, એમાં 80 રૂપિયા પ્રીમિયમ. પછી કીધું છે કે 11 સપ્ટેમ્બર 2017ના રોજ મંજૂરી વખતે 3 રૂપિયા અને 11 નવેમ્બર 2017ના રોજ આખરી હપ્તા વખતે 3 રૂપિયા. શેર ભરણું 11 જુલાઈ 2017ના રોજ સંપૂર્ણ ભરાઈ જતા બંધ કર્યું. ડિરેક્ટર્સે તારીખ 21 જુલાઈ 2017ના રોજ અરજીના બધા જ શેર મંજૂર કર્યા.
4000 શેર સિવાયના બધા જ શેર પર મંજૂરીની રકમ 21 સપ્ટેમ્બર 2017 રોજ મળી ગઈ. તો મંજૂરી વખતે 4000ના પૈસા મળ્યા નથી. જો મંજૂરીના ન મળ્યા હોય તો એની પછીના બી મળ્યા હોય નહીં, એટલે કે આખરી હપ્તાના પણ 4000ના મળ્યા ન હોય. જ્યારે આખરી હપ્તાની રકમ બીજા 2000 શેર સિવાય, બીજા કીધું છે એટલે બીજા વધારાના 2000, એટલે આખરી હપ્તામાં 6000 અને મંજૂરીમાં ટોટલ 4000ના પૈસા નથી મળ્યા સિવાય 21 નવેમ્બર 2017 સુધી પૂરેપૂરી મળી ગઈ હતી. ઉપરના વ્યવહારો અંગે કંપનીના ચોપડે બેંકને લગતા વ્યવહારો સિવાયની આમનોંધ લખો. તો અહીંયા જે આપણે બેંકને લગતી આમનોંધો લખી છે ને, એની સિવાયની આમનોંધો લખવાની છે અને બેંક ખાતું તૈયાર કરવાનું છે, એટલે કે એ એન્ટ્રી બેંકમાં આપવાની છે. તો ચાલો સૌથી પહેલી અરજીના નાણાં મળે કઈ તારીખે, તો જો આપણે બહાર પાડ્યા હતા 11 જુલાઈએ, તો અહીંયા મેં બેંક ખાતું બનાવ્યું છે 2017 જુલાઈ 11. આપણને અરજીના નાણાં મળશે, કેટલા મળશે, તો 4 લાખ શેરના 84 રૂપિયા લેખે આપણે મંગાવ્યા છે. તો અરજીના નાણાં મળે તો આમનોંધ આવી રીતે થાય, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, આમનોંધ નથી લખવાની. બેંક ખાતે ઉધાર છે તો બેંક ખાતાની ઉધાર બાજુ જવાનું, રકમમાં રકમ લખવાની 4 લાખ × 84, અને અહીંયા લખવાનું શેર અરજી ખાતે. રકમ લખું છું 4 લાખ × 84 રૂપિયા, એટલે ટોટલ રકમ થાય છે 3,36,00,000. ઓકે, આ અરજીની આમનોંધ નથી લખી પણ બેંક ખાતામાં એની એન્ટ્રી આવી. પછી આ શેર અરજીના નાણા આપણે 21 જુલાઈએ મૂડી ખાતે લઈ ગયા. તો 21 જુલાઈ મૂડી ખાતે, એટલે કે બીજી નોંધ, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે પ્રીમિયમ છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, અને પ્રીમિયમ છે માટે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. રકમ લખીએ, અરજીના કુલ કેટલા પૈસા મળ્યા, તો 4,84,00,000, એટલે કે ટોટલ 3,36,00,000 રૂપિયા. એમાં મૂડીમાં કેટલા જશે, તો 4,84,00,000 × 84 80 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 4 રૂપિયા મૂડી ગણાશે. 4,00,000 × 4 16,00,000, અને 4,80,00,000 પ્રીમિયમ, એટલે કે 3,20,00,000 પ્રીમિયમમાં જશે. કમ્પ્લીટ. ચલો, અરજીની બંને નોંધ પતી ગઈ. હવે મંજૂરીના નાણાં મંગાવીશું. મંજૂરીના નાણાં આપણે 11 સપ્ટેમ્બરે મંગાવ્યા છે. 11 સપ્ટેમ્બર શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ચાલો, આમાં પ્રીમિયમ નથી એટલે કોઈ જફામારી નથી. 4 લાખ શેરના 3 રૂપિયા લેખે, 4×12,00,000 રૂપિયા મંગાવ્યા. અને એ પૈસા ક્યારે મળ્યા છે, તો આમાં લખ્યું છે કે 21 સપ્ટેમ્બરે પૈસા મળ્યા. તો સપ્ટેમ્બર 21 પૈસા આવે તો આઈડિયા નોંધ, બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે, તો બેંક ખાતાની ઉધાર બાજુ લખાશે શેર મંજૂરી ખાતે. હવે જો આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે 4000 સિવાયના મળ્યા છે, તો 4 લાખ શેર એમાંથી 4000 બાદ કરીએ તો 3,96,000ના પૈસા મળ્યા છે. 3,96,000 × 3 રૂપિયા લેખે, તો જવાબ આવશે 11,88,000 રૂપિયા મળ્યા.
ओके अने जे पैसा नथी मल्या जो आमा आपणे बैंक खातू बनायू छे एटले जे पैसा नथी मल्या ए बाकी हप्तानी अहींया नोंध करीशुं 21 सप्टेम्बर। चलो तो एने शुं कहीशुं मळवाना बाकी हप्ता खाते उधार ते शेर मंजूरी खाते। केम लख्यू आ कारण के आपणे अहींया बैंक खातू बनाव्यू छे एटले न बनाव्यू होत तो न लखत। 4000 શેરના 3 રૂપિયા 4 તરી 12000 રૂપિયા। ચાલો હવે 11 નવેમ્બર આખરી હપ્તાના નાણાં મંગાવીશું। પૈસા મંગાવીએ તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે કેટલા મંગાવીશું? 4 લાખ શેર × 3 રૂપિયા 4 તરી 12 લાખ। હવે એમાં પૈસા ક્યારે મળે છે? તો 21મી નવેમ્બરે નાણાં મળે છે। તો નવેમ્બર 21 બેંક ખાતામાં લખશું શેર આખરી હપ્તા। 6000ના પૈસા નથી મળતા, 4 લાખ માઇનસ 6000 3,94,000ના મળશે। 3,94,000 × 3 રૂપિયા લેખે ગણીએ તો 11,82,000 મળશે। અને જે નથી મળ્યા એની નોંધ કરીશું 21 નવેમ્બર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે। તો ટોટલ 6000 શેરના 3 રૂપિયા લેખે, 6 તરી 18000 નથી મળ્યા એટલે અહીંયા 18000 રૂપિયા। ઓકે અને આનો કુલ સરવાળો તમે જાતે કરી લેજો બાળકો। આ હતું પ્રીમિયમથી બહાર પાડ્યા એ। ઓકે અત્યાર સુધી જે શેરના પૈસા નથી મળ્યા તો એ શેરનું શું કરીશું? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું એ શેર કેવી રીતે જપ્ત કરવા, એની આમનોંધ શું થશે, તો શેર જપ્તીની આમનોંધ અને જપ્ત થયેલા શેર ફરીવાર બહાર પાડવાની આમનોંધ। તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ। જય હિન્દ, જય ભારત।